કોંગ્રેસવાળા આ તમારા કોંગ્રેસવાળા ઉપર રેપના કેસો ચાલી જ રહ્યા છે ઓકે રિઝલ્ટ અહીંયા એટલા માટે એવું થાય છે કે જે પ્રકારે કિશોર ભી કહી રહ્યા છે આંતરિક રાજકારણ જે ત્યાં એક મહત્વ અને એનું વજન છે એનો ઉપયોગ કરવામાં આવે છે આઈ ટેલ યુ વન થિંગ આ જે યુવતીઓ પર શોષણ થાય છે પોલિટિશિયન વધારે એટલા માટે છે કારણ કે એક પાવર આવે છે લોકોમાં રાઈટ આમ આદમીઓ એટલે બીજા એટલે નોર્મલ માણસોથી બી થાય છે જે આપણે દિવસે દિવસે કેસો વધતા જાય છે અને જોઈ રહ્યા છીએ પણ અધર ધન દેટ અત્યારે પોલિટિશિયન્સની વાત છે એટલે પછી આઈધર આઈ અગ્રી આઈ 100% અગ્રી કે આઈધર પાર્ટી હોય એવું નથી કે આ કોંગ્રેસ ભાજપ યા પેલી આપ યા જે બી એક્સ વાય ઝેડ પાર્ટી ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ પાર્ટી જ્યારે માણસને એક પાવર આવે છે અરે ત્યારે એ પાવરને એને એવું થાય છે કે હવે મેરા કોઈ કુછ બિગાડ નહીં શકેગા મેં જો બોલુંગા સબ વહી સબ સચ માનેંગે કારણ કે પોલિટિશિયનો એટલે વોટથી પાવર આવ્યો હોય પછી એને બધા સલામ મારતા એટલે પૈસા પાવર આવ્યો હોય પછી મસલ પાવર આવ્યો હોય એટલે આ જે બધું પાવર આવે છે એટલે એને થાય છે કે બસ હું બધું કરી શકું છું મારા મારી અંડરમાં બધા છે કે હું અગર જે ચાહું ના મળે તું એને લેતા મને આવડે છે એટલે આ ફંડાથી જ્યારે લોકો કામ કરે છે આ મેન્ટાલિટીથી કામ કરે છે ત્યારે એને એમ ફાવી જાય છે એ બી સાહેબ તમને કહી દો ફાવી એટલે જાય છે ધ રીઝન વાય ફાવી જાય છે કારણ કે મેં અત્યારે વર્ડ યુઝ કર્યા ને કે ભાઈ પોલીસ પાવર પછી મસલ પાવર પછી મની પાવર આ બધાના લીધે ત્રણના લીધે ફાવી જાય છે પણ માની લો જેમ આપણે ઘણા બીજા આશારામ બાપુ યા બીજાની વાત કરતા હોઈએ તો પછી 100 જોડકર એટલે એટલીસ્ટ એકમાં એ લોકો પકડાય છે બાકી 99માં તો આ લોકો બચી જ જાય છે બીકોઝ આ બધા યુઝ કરે છે એ લોકોના પેટ્રાઓ રુજાન મેને કીધું ને કે પોલિટિકલ પાવર હું સમજ છું અને એની સાથે પોલીસના પાવરની પણ તમને એટલા માટે કહું છું કે આજ નરેન્દ્ર મોદી અને બધાએ જે તે સમયે